કોઈ કેવી રીતે એક વ્યક્તિ સાથે સંબંધમાં સમર્પિત રહી શકે શું તે સ્વાભાવિક છે કે પ્રેમ કોઈ એકને કરો અને છતાં બીજા સાથે આકર્ષાયેલા રહો કઈ કઈ યોગ્ય પદ્ધતિને અનુસરવી અથવા આને રીતે હેન્ડલ જુઓ એક માનસિક અખંડિતતા હોય છે એક ભાવનાત્મક અખંડિતતા હોય છે પરંતુ એક શારીરિક અખંડિતતા પણ હોય છે અખંડિતતાનો મતલબ નૈતિકતા નથી અખંડિતતાનો અર્થ એ છે કે તમે એવી સ્થિતિ ઊભી કરો છો કે જે તમારા માટે શ્રેષ્ઠ રીતે કામ કરે છે તેથી જ્યારે આપણે અખંડિતતા એમ કહીએ છીએ ધારો કે હું એમ કહું છું કે મારા શરીરની એક ચોક્કસ અખંડિતતા છે તેનો અર્થ એ છે કે તે મજબૂત અને ઘણી બધી વસ્તુઓથી રક્ષા કરે છે તેનો અર્થ એ નથી કે હું ક્યાંક નૈતિકતામાં અટવાઈ ગયો છું તો હું એ બાબતની વાત કરું છું હું ઈચ્છું છું કે તમે અખંડિતતા શબ્દ વિશે સમજો આપણે આ જીવનની મજબૂતાઈના સંદર્ભે અખંડિતતા વિશે વાત કરીએ છીએ તો જો એમ જ હોય તો શું એ સાચું છે શું તમને યાદ છે કે તમારા પર 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 દાદી દસ પેઢીઓ પૂર્વે કેવા દેખાતા હતા શું તમને યાદ છે ના પરંતુ તેમનું નાક તમારા ચહેરા પર દેખાય છે હા કે ના શરીર હંમેશા યાદ રાખે છે શરીર તમારા દસ લાખ વર્ષ પહેલાના પૂર્વજોને પણ યાદ રાખે છે હા કે ના તમે જેને શરીર કહો છો તે યાદગીરીનો એક ઢગલો છે હા કે ના યાદગીરી છે કે નહીં જુઓ હવે તમે નેપાળથી શિલોંગ આવ્યા છો તમે મેઘાલયનું ઘણું બધું ભોજન જમો છો છતાં તમારી મુખાકૃતિ નહીં બદલાય કારણ કે તમારું શરીર યાદ રાખે છે તમારી આનુવંશિકતાને અથવા ચાલો માની લઈએ કે તમે ગાય કે કૂતરાનો ખોરાક લેવા માંડો તમારું શરીર નહીં મૂંજાય એ ગાય કે કૂતરો નહીં બની જાય કારણ કે તેમાં ઉત્ક્રાંતિની યાદશક્તિ છે તમે જે ઈચ્છો એ કરો પણ એ મુંજાશે નહીં બરાબર તમે માની લો કે હું કૂતરો છું અને તેની જેમ ભસવા માંડો છતાં શરીર નહીં બદલાય હા કે ના માનસિક રીતે તમે કરી શકો છો પરંતુ શરીરને ખૂબ જ ઊંડી યાદશક્તિ હોય છે તેથી આખું શરીર જે તમારી પાસે છે એ મૂળભૂત રીતે એક ચોક્કસ અખંડ યાદગીરી છે જો તે યાદગીરીની અખંડિતતા ગુમાવે તો તમે જોશો કે ઘણી બધી વસ્તુઓ પ્રત્યે નબળું થઈ જાય છે હવે શરીરની પ્રકૃતિ એવી છે કે તમે કોઈ પણ વસ્તુને ચોક્કસ પ્રકારના જોડાણપૂર્વક અડો તો તે સ્વાભાવિક રીતે યાદગીરી લઈ લેશે માનસિક રીતે નહીં શારીરિક રીતે તે યાદગીરી લઈ લેશે પરંપરાગત રીતે આ સંસ્કૃતિમાં આપણે તેને ઋણાનુબંધ કહીએ છીએ તમે આવો શબ્દ સાંભળ્યો છે ઋણાનુબંધ આનો અર્થ છે તમારી ભેગી કરેલી શારીરિક યાદગીરી કેમ લોકો તમે લોકોમાં આવું જોશો તેઓ પોતાના ઘરે એક જગ્યાએ જઈને બેસશે મોટી ઉંમરના લોકોમાં આવું તમને વધારે જોવા મળશે તેઓ કાયમ એક જ જગ્યાએ જઈને બેસશે તેઓ બીજી જગ્યાએ જઈને ક્યારેય નહીં બેસે તમારો કૂતરો પણ એને જો અહીં આવીને બેસવું હશે તો એ અહીંયા સૂંઘશે ત્યાં સૂંઘશે બધી જગ્યાએ સૂંઘ્યા કરશે અને ઘણું બધું શોધ્યા પછી એક ચોક્કસ જગ્યાએ જઈને બેસી જશે બીજી વાર તમે એને ક્યાંક બીજે ભગાડી દો પણ એ જ્યારે પાછો આવશે તો એ જ જગ્યાએ જઈને બેસશે કારણ કે યાદગીરી છે આજે એવા ફોરેન્સિક સાધનો છે કે તમે અત્યારે અહીંયા બેઠા છો અને તમે જતા રહો બે ત્રણ કે આઠેક એક કલાક પછી જો તે લોકો આવે કૂતરા સાથે નહીં કૂતરો તો તરત કરી શકે છે પણ ફોરેન્સિક સાધનો સાથે અમે જો અહીંયા આવીએ અને આ ખુરશીને તપાસીએ તો અમે જાણી શકીએ કે તમે જતા બીજું કોઈ નહીં તો એક યાદશક્તિ હોય છે તમે ક્યાં બેસો છો ક્યાં ઊભા રહો છો શું અડો છો તેમાં એક યાદગીરી અને આદાન પ્રદાન હોય છે દરેક સમયે વેલ તમે નેપાળથી આવ્યા છો ભારતમાં એવું ઘણું ખરું બને છે દક્ષિણમાં ખાસ કરીને ઉત્તર કદાચ નબળું પડી ગયું છે એ બાબતે આપણે લોકો ક્યારેય બીજી વ્યક્તિને મીઠું નથી આપતા તમે જાણો છો કદાચ કોઈ મીઠું આપે તો તમે કહેશો કે ત્યાં મૂકી દો કારણ કે અમુક ચોક્કસ વસ્તુઓ છે જે બીજા બધા કરતાં સારી રીતે યાદગીરીને વહન કરે છે મીઠું તલ લીંબુ આ વસ્તુઓ જો તમે આપો તો પરંપરાગત લોકો કહેશે કે ત્યાં મૂકી દો તેને કારણ કે તેઓ તમારી સાથે કોઈ ઋણાનુબંધમાં આવવા નથી માગતા હવે ભારતમાં જો જૂની પેઢીના લોકોને તમે જુઓ તમે તેમની સાથે હાથ મિલાવવાનો પ્રયત્ન કરશો તેઓ આમ કરશે કારણ કે તેઓ ઋણાનુબંધમાં આવવા નથી માગતા કારણ કે આનો હેતુ શરીરની અખંડિતતાની યાદગીરીને એવી રીતે રાખવાનો છે કે તે અન્ય ચીજો પ્રત્યે સંવેદનશીલ ન બને અને તે એક અખંડ જીવન ન બને જો તમારે પોતાને એક ચોક્કસ સંભાવનામાં વિકસાવવા હોય તો તમારી યાદગીરીની અખંડિતતાની જાળવણી કરવી પડશે આને જ ઋણાનુબંધ કહે છે તમે તમારી શારીરિક યાદગીરીને ન્યૂનતમ રાખો સેક્સ્યુઅલ ક્રિયા પ્રતિક્રિયા એવી વસ્તુ છે જ્યાં મોટા પ્રમાણમાં યાદગીરી એકથી બીજામાં લેવાય છે તો હંમેશા આ સમાજમાં જ નહીં દરેક જગ્યાએ લોકોએ જોયું કે આ યાદગીરીને ન્યૂનતમ રાખવામાં ઘણો ફાયદો છે તમે જો તમે જો એ યાદગીરીને ખૂબ જટિલ બનાવો તો તમે જોશો કે સહજ રહેવું એ થોડા સમય પછી ખૂબ જ કઠિન બની જશે તેમાં સુખ હશે પરંતુ આનંદ નહીં હોય તમે લોકોનું અવલોકન કરી શકો છો મારા શબ્દો પર ન જતા તમે અવલોકન કરો તેઓ સુખ માણતા હશે ખીખી કરતા હશે પણ તમે તેમને જુઓ તેમનામાં આનંદ નહીં હોય સરળતા નહીં હોય વધુ પડતી યાદગીરીથી સહજતા જતી રહે છે આ માત્ર સેક્સ્યુઆલિટી પૂરતું મર્યાદિત નથી તમે એવું ઘણું બધું કરો છો અત્યારે તમે પાશ્ચાત્ય સમાજોમાં આવું ઘણું જોઈ શકો છો હું જ્યાં પણ જોઉં છું ખાસ કરીને અમેરિકામાં લોકો મને કહે છે સદગુરુ મારી હક ક્યાં છે હું કહું છું એ તમારી પાસે જ હશે એવું નથી કે કોઈ ચોક્કસ ક્ષણે તમે કોઈને નજીક અનુભવો તો તેને આલિંગન આપો આ એવું છે કે બધા સમયે તમે લોકોને અડ્યા કરો મનોચિકિત્સકો આ વસ્તુનું વિશ્લેષણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આનું કારણ એ છે કે તેઓ નાના હતા ત્યારે તેમના માતા અને પિતાએ પૂરતો સ્પર્શ નહોતો આપ્યો જ્યારે તેઓ મોટા થાય છે તેઓ બધી જ રીતે કોઈને સ્પર્શ કરવાની ઝંખના કર્યા કરે છે આ બધી જ વસ્તુઓની કોઈના જીવન પર ગંભીર અસર થતી હોય છે જ્યારે કોઈ બાળક જન્મે છે ત્યારે કેટલો શારીરિક સંપર્કમાં છે તે નક્કી કરે છે કે ભવિષ્યમાં તેને શારીરિક સંપર્કની કેટલી ઝંખના થશે અને યાદગીરી જે એક બાળક મેળવે છે તેની માતા પાસેથી તે સમયે કારણ કે જ્યાં સુધી બાળક સાડા ચાર વર્ષનું નથી થતું ઘણી બધી રીતે ઉર્જાની દૃષ્ટિએ તે અલગ જીવન નથી તે હજી પણ માતાના શરીર સાથે જોડાયેલું છે ખરેખર જો લોકો પ્રકૃતિ અનુસાર ચાલે તો ત્યાં સુધી તેણે માતાનું દૂધ જ પીવું જોઈએ અને જોડાયેલા રહેવું જોઈએ સાડા ચાર વર્ષની ઉંમર સુધી પ્રકૃતિ અનુસાર આમ જ થતું હતું તે સમયે ઉર્જા પરિપક્વ હોતી નથી તે સમયે વધુને વધુ યાદગીરી તમે માતા પાસેથી મેળવશો તે વધુને વધુ આને મજબૂત બનાવશે પણ એકવાર બાળક બહાર જવાનું શરૂ કરે છે અને એક અલગ વ્યક્તિ બને છે જીવન પોતાને ગોઠવી રહ્યું હોય છે લોકો મારી પાસે આવીને પૂછે છે કે સદગુરુ તમે મારા બાળકને શું આશીર્વાદ આપશો તો હું કહું છું કેટલી ઉંમર છે તેઓ કહે કે પંદર સોળ સત્તર કે અઢાર તો ઠીક છે તેઓ જો એકવીસથી વધારે હોય તો હું કહું ના કારણ કે મારું તમને આશીર્વાદ આપવું એ તમારા સંતાન સુધી નહીં પહોંચે તમે ભાવનાત્મક રીતે વિચારશો કે મારું બાળક છે પણ જ્યાં સુધી જીવનની વાત છે તો તે સંપૂર્ણપણે અલગ બની ગયું છે સામાન્ય રીતે જીવનની અવધિ એ લગભગ ચોર્યાસી વર્ષની ગણવામાં આવે છે અથવા ચંદ્રના એક ને આઠ ચક્રો ચંદ્રના ચક્રો અને આપણું શરીર એ એકબીજા સાથે જોડાયેલું છે કારણ કે આપણી માતાનું શરીર અને ચંદ્રના ચક્રો એકબીજા સાથે સંકળાયેલા છે તેથી જ આપણે જન્મ્યા છે બાકી આપણે જન્મ્યા જ ના હોત હા કે ના તેથી એક પૂર્ણ જીવન ચંદ્રના એક હજાર આઠ ચક્રો બરાબર માનવામાં આવે છે તે લગભગ ત્ર્યાસીથી ચોર્યાસી વર્ષ જેટલો સમયગાળો માનવામાં આવે છે તેથી જો કોઈ ચોર્યાસી વર્ષ ઓળંગે તો તે સંપૂર્ણ જીવન છે આમાં પહેલો એક ચતુર્થાંશ ભાગ જ માત્ર સમય છે જ્યારે તે મા બાપ સાથે જોડાયેલ છે ત્યાર પછી સંતાને આગળ વધવું જ રહ્યું કારણ કે ઉર્જા અનુસાર તે બેને તમે પાછા નહીં જોડી શકો તેથી તે સમયે ઝંખના થાય છે જો તમે પોતાની અંદર જરૂરી અખંડિતતા બનાવી નથી તો બીજા શરીર માટે ઝંખના વધે છે એ પણ ગુણાકારમાં જો કે હોર્મોનલ તબક્કો એ પંદરથી વીસ વર્ષની વચ્ચે વધુ હોય છે કોઈની સાથે બંધનમાં પડવાની કે જોડાવાની ઝંખના એકવીસ વર્ષ પછી વધે છે કારણ કે અજાણતા તમારી જોડે તમે એક ઉપગ્રહ છો જે મુખ્ય માતાથી છૂટા પડી ગયા છે તમે મધરબોર્ડથી છૂટા પડી જાઓ છો હવે તમારે કશાક સાથે જોડાવું છે જ્યાં સુધી તમને અખંડિતતા ન મળે આ જ કારણે બારથી અઢાર વર્ષની વચ્ચે પોતાના શરીરને મજબૂત બનાવવા ખૂબ જ સાધના કરવી જોઈએ જેથી તમે કોઈની સાથે અથવા કશાકની સાથે કોઈપણ રીતે જોડાવા તૈયાર ન થાવ તમારે સભાન રીતે જો તમારી ઈચ્છા હોય કોઈ સાથીદાર માટે તો તે એક સભાન પ્રક્રિયા હોવી જોઈએ જો તે લાચારીભરી પ્રક્રિયા હોય તો તમારે તેની કિંમત ચૂકવવી જ રહી આ નૈતિકતાનો સવાલ નથી આ એવું નથી કે આ પાપ છે કે પેલું પાપ છે પ્રશ્ન માત્ર એ છે કે તમારી પ્રાથમિકતા શું છે જો તમારા જીવનની પ્રાથમિકતા એ હોય કે જીવન એક ઊંચી સંભાવના બને તો તમારે સભાન રહેવું પડશે જો તમારે એમ જ જીવીને જતા રહેવું હોય તો ચાલશે હું માફી માગું છું જો મેં તમને નિરાશ કર્યા હોય તો